राजकोटना 50 वर्ष करता वधु जूना एवा ऐतिहासिक सांढिया पुलना नवीनीकरणनो रस्तो साफ थयो छे। आ माटे अगाउ रेलवे विभाग साथे केटलाक मतभेदो हता, जो के आ तमाम अड़चणो पार करी अने नवो फोरलेन ब्रिज बनावा माटे महानगरपालिकाए संपूर्ण तैयारी करी हती, फक्त टेन्डर करवानुं बाकी हतुं। परंतु ब्रिज बनावा माटे पुलनी बन्ने बाजु डाइवर्जन अने सर्विस रोड बनावामां भोमेश्वर साइडमां अमुक जग्या माटे वर्षो जूना मंदिरनो अमुक भाग रोडमां लेवो जरूरी छे। आ माटे राजवी परिवार पासे मंजूरी मांगवामां आवी हती, परंतु तेमना द्वारा कोई जवाब नहीं अपाता महानगरपालिकाए आखो रोड लाइन ऑफ पब्लिक स्ट्रीटमां मूकता ब्रिजना नवीनीकरणनो रस्तो साफ थयो छे। ટૂંક સમયમાં આ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે। આપણે સાંડિયા પુલનો રીડેવલપમેન્ટનું નિયત કરેલું છે, એ સંદર્ભે ઓલમોસ્ટ 62 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને ડિઝાઇન પણ નિયત કરવામાં આવેલી છે। ખૂબ મોટી સંખ્યામાં વાહન વ્યવહારને ધ્યાને લેતા અને એનું સ્ટ્રક્ચરને પણ ધ્યાને લેતા એને નવેસરથી બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈ આ પ્રક્રિયા હાલે ચાલુ કરવામાં આવેલી છે। એટલે આ સ્વાભાવિક છે કે આપણે કોઈપણ બ્રિજ વગેરેનું નિર્માણ કરતા હોઈએ, રોડ રસ્તાનું નિર્માણ કરતા હોઈએ, ત્યારે એક ઓલ્ટરનેટિવ ડાયવર્ઝન રૂટ સ્વાભાવિકપણે આપણે વાહન વ્યવહારની સુગમતા માટે પ્રોવાઈડ કરવાનો રહેતો હોય છે। એટલે એ સંદર્ભે જે ઓલ્ટરનેટિવ રૂટ છે એ રૂટને સંપાદન કરવા માટેની કાર્યવાહી હાલે હાથ ઉપર ધરવામાં આવેલી છે, જે અન્વયે જે આપણી એક્ટ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો જીપીએમસી એક્ટ, એ એક્ટની કલમ 213 હેઠળની જે કાર્યવાહી છે એ કાર્યવાહી હાલે ઇસ્યુ કરવામાં આવેલી છે અને એના આધારે એ ડાયવર્ઝનની જે ઓલમોસ્ટ લગભગ 700 ચોરસ મીટર જેટલી જમીનની જરૂરિયાત રહે છે એને સંપાદન કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે। એ પ્રક્રિયા પૂર્ણ થયેથી, ટેન્ડર વગેરેની કાર્યવાહી પૂર્ણ કરેથી આ આખો સાંઢિયા પુલના પુનઃનિર્માણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ચોક્કસ કાયદાની જે પ્રક્રિયાઓ છે એમાં એક નિશ્ચિત સમયગાળો હોય છે અને એક નિશ્ચિત એની પ્રક્રિયા પણ હોય છે, એટલે એ પ્રક્રિયા પ્રમાણે આપણે આમાં આગળ વધવાનું થતું હોય છે। એટલે જે પ્રાથમિક 213ની આપણે નોટિસ આપતા હોઈએ છીએ એમાં એક 7 દિવસની પ્રાથમિક નોટિસ આપણે આપતા હોઈએ છીએ, કે જેથી કરીને જે સંપાદિત થનારી જે જગ્યા છે એ જગ્યાના જે રેકર્ડ ઉપરના જે પણ માલિક વગેરે હોય તો એ કંઈ પણ પોતાનો વાંધો સૂચન જે પણ આપવા માગતા હોય એ આપી શકતા હોય છે અને વાંધા સૂચનનો નિર્ણય યોગ્ય રીતે કર્યા